સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો ભારે વિરોધ યથાવત જોવા મળ્યો. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને લઈને વિવાદ શરૂ થયો છે. જિલ્લામાં કાર્યકર્તાઓ શોભના બારૈયાની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરની અટકને લઈને વિરોધ થયો હતો, તો હવે શોભના બારૈયા પક્ષના કાર્યકર્તા ના હોવાને લઈને વિરોધ થઈ રહ્યો છે. અંતર્ગત કોંગ્રેસના આયાતી શોભના બારૈયાનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદી દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ આપી હતી. ભીખાજીની અટકને લઈને વિવાદ થતા ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલીને શોભનાબા બારૈયાને ટિકિટ આપી હતી. જોકે હવે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠામાં ભાજપે બીજી વાર ઉમેદવાર બદલ્યા છતાં ઉમેદવારને લઈને જિલ્લામાં વિરોધ યથાવત છે. ટિકિટ બદલવાની માંગને લઈને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ભાજપના જ કાર્યકર્તાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી રહ્યા છે. અંતર્ગત ઉમેદવાર ના બદલાતા આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા. ખેસ ધારણ કરી ભાજપના કાર્યકર્તાઓ શોભના બારૈયાનો વિરોધ કરવા કાર્યાલય ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાની પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો. આજે સાહેબ અમે એટલા બધા કાર્યકરો એટલા માટે ભેગા થયા છીએ. આપ જોઈ શકો છો કે 1000ની સંખ્યામાં જે કાર્યકરો ભેગા મળ્યા ત્યારે અમારું એક જ નારું છે કે ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો. અમે મોદી સાહેબની સાથે જ છીએ, ભાજપની સાથે જ છીએ, પરંતુ અમારો વિરોધ ઓનલી ફોર અમારો વિરોધ છે ઉમેદવારનો. જો ઉમેદવાર નહીં હટે તો અમારે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળી જે નિર્ણય લે છે એ પાર્ટીને ભોગવવું પડશે. એટલા માટે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો અને ભાજપા જીતાવો. અને અમે મોદી સાહેબને પણ અમે તમારા આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ, આ હિંમતનગર તાલુકા સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા જે સીટ જો કદાચ જીતી હોય તો ખરેખર આ ઉમેદવારને હટાવવો જ પડશે. અને ઉમેદવાર નહીં હટે તો સાહેબ આપનું કમર વચ્ચે કરમે જશે. એટલા માટે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો, ભાજપ જીતાવો. જો ઉમેદવાર બદલાય અને જો બીજો ઉમેદવાર કોઈ પણ કાર્યકરનો ઉમેદવાર આવશે તો અમે 5 લાખની લીટથી ઉમેદવાર જીતીને અમે દિલ્હી પહોંચવાની જવાબદારી અમે કાર્યકરો લઈએ સાહેબ. અને દરેકને સાહેબ દરેકને અમે 2000 પોસ્ટ કાર્ડ છે. સાબરકાંઠા અરવલ્લી દરેકનું પોસ્ટ કાર્ડ આપવામાં આવે છે. 2000 પોસ્ટ કાર્ડ અમે બનાવડાવ્યા છે. એટલા માટે આયાતી ઉમેદવાર નહીં ચાલે, ઉમેદવાર બદલો, ભાજપા જીતાવો, અમારો એક જ નારો છે. આગળનો કાર્યક્રમ એ છે સાહેબ કે અમારા કોઈ ભાજપ સાથે અમારે કોઈ વિરોધ નથી, કોઈ સરકારથી હંગાતી વિરોધ નથી. અમારો આગળની રણનીતિ જો અમારી સરકાર નહીં સોંભરે તો અમારી આગળની રણનીતિ બધા કાર્યકરો ભેગા મળી અને જે રણનીતિ નક્કી કરે એ આપને જણાવશું. પુસ્તક અમારે લખવામાં આવે છે. દરેક જિલ્લાના દરેક કાર્યકરો દરેકને અમે રજૂઆત કરીએ છીએ કે અમે અધ્યક્ષશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે એક જ પોસ્ટ કાર્ડમાં એક જ છે કે ભાઈ ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો. એ જ લિખિત અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ. અમારો એક જ નારો છે, બસ બધા પોસ્ટ કાર્ડમાં એક જ ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો. આ જ પોસ્ટ કાર્ડ લખવામાં આવે પોસ્ટ કાર્ડ દરેક જગ્યાએ મોદી સાહેબશ્રીને, સરકારશ્રીને, અમારા જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે, અધ્યક્ષને આપવાનું છે, દરેકને આપવાનું સાહેબ. એટલા માટે અમે પોસ્ટકાર્ડ 2000 પોસ્ટકાર્ડ અમે વિતરણ કરવાના છે આજની તારીખે. અમે અરવલ્લી જિલ્લાના 3000 કાર્યકર્તાઓ આવ્યા છે. અમે તમામ કાર્યકર્તાઓ મૂળ પાયાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. અમે કાર્યકર્તાઓની એક જ માંગ છે કે આયાતી ઉમેદવાર જે કોંગ્રેસમાંથી હાલ આવ્યા છે તેઓને પોતે સક્રિય સભ્ય પણ નથી, તેઓને પોતે ખબર નથી કે સાબરકાંઠા 5 સંસદ સભાની સીટની અંદર કેટલા બૂથ આવ્યા છે, કેટલા મતદારો છે. કોઈ કાર્યકર્તાને ક્યારેય ઓળખતા નહીં, આજીવન જીવનભર ક્યારેય એમને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વોટ આપ્યો નથી. અને અમે મૂળ પાયાના કાર્યકર્તાઓ આ બીજેપી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી પાર્ટી કરી અને મૂળ મથી અને વર્ષોથી અહીંયા સુધી આવ્યા છીએ. તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અન્યાય થયો હોય આયાતી ઉમેદવારને બદલવામાં આવે. જો આયાતી ઉમેદવારને બદલવામાં નહીં આવે તો પ્રદેશમાં બેઠેલા તમામ અગ્રણીઓને
આનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને અમે તમામ પાયાના કાર્યકર્તાઓ આ પરિણામ ચોક્કસ બદલવાની તૈયારી રાખીશું અને જો આ એતી ઉમેદવારને બદલવામાં નહીં આવે તો 100% અમે તમામ કાર્યકર્તાઓ અહીંયા જે એકઠા થયા છે એના માટે જ ભેગા થયા છે કે આયાતી ઉમેદવારને બદલવામાં આવે અને જો આયાતી ઉમેદવારને બદલવામાં આવશે અને મૂળ પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે તો કોઈ પણ સમાજનો કાર્યકર્તા હશે એને ટિકિટ આપવામાં આવશે તો અમે જંગી બહુમતી લીડથી તેમને જીતાડી અને દિલ્હી સુધી પહોંચાડવાની તમામ અમારી ફક્ત એક જ માંગણી કે સોગનાબેન બારૈયાને જે ટિકિટ આપવામાં આવી છે વ્યાજબી નથી. અમારે ફક્ત કે સાબરકાંઠા જિલ્લામાંથી કોઈ બી નાનામાં નાની વ્યક્તિને ટિકિટ આપવામાં આવે અયાથી ઉમેદવાર અમે આજે નહીં ચલાવી લઈએ, કાલે બી નહીં ચલાવી લઈએ. આનો વિરોધ હંમેશા રહેશે અને રહેતો રહેશે. ચૂંટણીના દિવસથી એનું પરિણામ ભોગવવું પડશે એવું તૈયારીમાં રહે. મોદી સરકારને એક જ વિનંતી કે જો બીજેપી ચાલી રહી છે તો સક્રિય કાર્યકર્તાના લીધે સત્યમેવ જયતેની સાથે બોલીને હું કહી રહી છું કે સત્યનો વિજય થશે અને સોગનાબેન બારૈયાને ટિકિટ રખાવી જોઈએ.